एक पति पत्नी था। पति रात्रे ऊँगिया त्यारे तेमने सपनों आयु त्यारे सवार में पतिए पत्नी ने पत्नीए पति ने पूछू तमने शू सपन आयु अमे सपना में शू जो पतिए कहू कि तू मने प्रेम कर रही थी। पत्नी कहे को पति के एज तो हूँ ओळखी न सके रात्र चश्मा वगैरह सूई गई। पत्नी सवार पड़ी गई उठो फटाफट हूँ भाकरी करूँ छू। पति कहे हूँ क्या तावड़ी सूतो छू। अमेरिका वाला तमे इलेक्ट्रॉनिक वायर आटला तमे इलेक्ट्रॉनिक वायर आटला ऊंचे केम राखो छो। भारत वाला अमारा बैराओ तेना ऊपर कपड़ा न सूंघे एटला माटे अल्टो जेवी जिंदगी छे होली जेवा सपना छे झगड़ा जेवा दोस्ता छे ने जेसीबी जेवा सगा छे ज्यां होय त्यां खोदता जोए। टीचर एक क्लास में पूछ्यु कयो पक्षी झड़पती उड़े भूरो कहे जेने उतावळो होय। शिक्षक कहे काले केम नतो आव्यो भूरो काले आव्या हता ए बधाने शुं कलेक्टर बनावी दीधा। एक गणितना शिक्षक स्टाफ रूम में बेसीने खाली डब्बामां रोटली डूबीने खाता हता तो जोईने गुजरातीना शिक्षक बोलिया अले आ डब्बामां शाक तो नथी। गणितना शिक्षक बोलिया अमे शाकने एक्स धारण छे। पति पत्नी पत्नी सेल्फी ले अने पछी डिलीट करे अने कैमेरानो काच साफ करे आम अर्धो कलाक चाली पति थी ना रहे भाई अने बोलाई गई के एक बार मोटू साफ करीने ट्राय कर। અત્યારના છોકરા ઓછા માર્ક્સ આવે તો આત્મહત્યા કરી લે અને એક અમે હતા કે અમારા માર્ક્સ જોઈને ટીચર આત્મહત્યા કરવાનું વિચારી લીધા। આ રગડેલી આવ્યા કે આટલા ક્યાંથી આવ્યા? ટીચર આજેથી બધા છોકરા ક્લાસની બધી છોકરીઓને બેન કહેશે। પાછળથી એક છોકરો બોલ્યો આ બધાના મમરા તારો બાપ ભરશે। અમદાવાદી ભાઈ મેં શરીર પર ગીતાનું ટેટુ બનાવ્યું છે મિશ્રાવાળો તો ખંજવાળું ત્યારે વાગતું હશે ને। પૂરો બાથરૂમમાં નાવા માટે અંદર જાતો હતો એ પહેલા ટીવી ઉપર સમાચાર જોયા ઠંડીના કારણે 3ના મૃત્યુ। પાછા કપડાં પહેરી લીધા જીવતા રહેશું તો ઉનાળામાં પણ નાહી લેશું। સાહેબે કેણીયાને એક ઝાપટ મારીને કહી ભવિષ્યકાળ બતા કેણીયો રિસેસમાં તમારા હોન્ડામાં હવા નહીં હોય। ગામના મોબાઈલમાં ફોટા પાડે પછી જેન્ડરથી પોતાના મોબાઈલમાં લઈ પાછા બીજાનો હોસ્પિટલ ચાલુ કરે ફોટા મૂકીને સ્ટેટસમાં લગે ઘટે તો જિંદગી ઘટે પાયા તારી જિંદગી નહીં નેટ ઘટે। જમાઈ તમારી છોકરીનો બહુ ત્રાસ છે બહુ નકરા કરે છે અને કારણ વગર ઝઘડે છે સાને બુદ્ધિ સાથે સસરા ગઈ ભાઈ તારી પાસે જે કટ પીસ છે એનો આખો તાકો મારી પાસે છે। જમાઈ ચૂપચાપ થઈ ગઈ। એક વખત એક ભાઈ પરણવા જતો હતો ત્યાં તેની એન્ટ્રી થઈ ત્યારે નીચેવાળાથી ભૂલતી બીજું ગીત ગાવી ગયું કહ્યું ખબર છે નગરમાં જોગી આવ્યા। ભૂરાને એક્ઝામમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ચેલેન્જ કોને કહેવાય ભૂરે આખું પેપર કોરું મૂકીને છેલ્લે પેજ પર લખ્યું કે તેવડ હોય તો પાસ કરીને બતા। કોન્સ્ટેબલ સાહેબ અમે દારૂ ભરેલી એક ટ્રક પકડી પીએસઆઈ બહુ સરસ હવે એક ટ્રક સોડા અને એક ટ્રક ચવાણાથી પકડો અને પછી સીધા આપણી વાડીએ આવો। શિક્ષક ભગવાન રામે વનવાસ માટે કયો સમય નક્કી કર્યો હતો? બધા બાળકો ભાગો ભાગો। સાહેબ સવા 9નો। શિક્ષક એમ સમજાવ કેવી રીતે? ભાગો સાહેબ વનવાસનું ઊંધું કરીએ વાંચો પછી શિક્ષક ભણાવવાનું છોડીને રામકથા કરવા જાય। છોકરો ભાઈ પપ્પા કાલે ટીચરે સ્કૂલમાં કુલ ફી મગાવી લઈને આવવાનું કીધું છે। પિતાજી અરે પણ સ્કૂલે કેવી રીતે લઈ જઈશ? સ્કૂલે પહોંચી ત્યાં સુધીમાં તો કુલ ફી ઓગળી જશે। સવારે સ્કૂલમાં છોકરા પિતાજી આવ્યા પિતાજી કહે નમસ્કાર ટીચર આલે તમારા માટે એકદમ ઠંડી કુલ્ફી લાવ્યો છું। ટીચર કુલ્ફી કેમ શા માટે? પિતાજી તમે સ્કૂલે લઈ આવવાનું કહ્યું હતું ને એટલે। ટીચર મેં કુલ્ફી નહીં પણ સ્કૂલ ફી લાવવાનું કહ્યું હતું। શિક્ષક જે વ્યક્તિ પોતાની વાત બીજાને સમજાવી ન શકે એને ગધેડો કહેવાય। વિદ્યાર્થી સાહેબ હું કંઈ સમજ્યો નહીં